જાલોદમાં રાહુલ ગાંધીની જાહેરસભાને સંબોધતા તેમણે કહ્યું કે દેશમાં આદિવાસી અધિકારીઓની ભાગીદારી 6%, દેશમાં જાતિગત જનગણના થવી જોઈએ જેથી સંસ્થામાં કઈ જાતિના કેટલા લોકો છે તે ખબર પડે. રાહુલ ગાંધીએ કહ્યું, રામ મંદિરમાં રામની પ્રાણ પ્રતિષ્ઠામાં રાષ્ટ્રપતિ આદિવાસી હોવાથી પ્રવેશ આપવામાં ન આવ્યો. રાહુલ ગાંધીએ કહ્યું, પહેલા પબ્લિક સેક્ટર અસ્તિત્વ ધરાવતા હતા અને હવે પબ્લિક સેક્ટરનું ખાનગીકરણ થઈ રહ્યું છે. ભારત જોડો ન્યાયયાત્રા 4 દિવસમાં 7 જિલ્લામાં ફરશે. ગુજરાતમાં ન્યાયયાત્રા 400થી વધુ કિલોમીટરનો પ્રવાસ કરશે. રાહુલ ગાંધી ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે. શ્રીનગરમાં પીએમ મોદીએ સભાને સંબોધન કરતા કહ્યું કે દાયકાઓ બાદ નવું જમ્મુ કાશ્મીર બન્યું. તમારું દિલ હું જીતી શક્યો છું, આગળ પણ પ્રયત્ન કરીશ. કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ પ્રથમ વખત જનસભા સંબોધતા વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસે કલમ 370ના નામે લોકોને ગુમરાહ કર્યા. 370થી ફક્ત કેટલાક લોકોને ફાયદો થતો. વડાપ્રધાને કહ્યું, જમ્મુ કાશ્મીર માત્ર ક્ષેત્ર નથી, ભારતનું મસ્તક છે. ઊંચું ઉઠેલું મસ્તક જ વિકાસનું પ્રતીક હોય છે. વિકસિત જમ્મુ કાશ્મીર એ ભારતની પ્રાથમિકતા. કાશ્મીરમાં 40થી વધુ સ્થળોને 2 વર્ષમાં ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવાશે. આજે દેખો અપના દેશ અભિયાન શરૂ કરાયું છે. હું લોકોને કહું છું કે ફરવા જાઓ તો મારું પણ એક કામ કરો. જમ્મુ કાશ્મીરને લગ્ન માટેનું ડેસ્ટિનેશન બનાવવાની વડાપ્રધાન મોદીએ આહવાન કરતા અપીલ કરતા કહ્યું કે લોકો 3-4 દિવસ જાન લઈને આવે અને લગ્ન કરે. જમ્મુ કાશ્મીરના પ્રવાસે પહોંચતા જ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું, થોડા સમય પહેલા શ્રીનગર પહોંચીને જાજરમાન શંકરાચાર્ય ટેકરીને દૂરથી દર્શન કરવાની તક મળી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહિલા સશક્તિકરણને લઈને કોલકાતામાં રેલી યોજી હતી. તૃણમૂલ કોંગ્રેસ દ્વારા આયોજિત રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. કોલકાતામાં ટીએમસી મહિલા વિંગ રેલીને સંબોધતા કહ્યું કે હું ભાજપને પડકાર ફેંકું છું અને કહું છું કે બંગાળ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં મહિલાઓ સુરક્ષિત. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વે ટીએમસીએ મહિલા દેર અધિકાર આમદર અંગીકાર એટલે કે મહિલાઓના અધિકારો અમારી પ્રતિબદ્ધતા નામથી રેલી યોજી. કલકત્તા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાય ભાજપમાં જોડાયા. ભાજપના પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદાર અને વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીની હાજરીમાં કેસરિયો કેસ ધારણ કર્યો. ભાજપના નેતા ઉમા ભારતીએ લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી છે. ઉમા ભારતીએ કહ્યું કે જો હું ચૂંટણી લડું તો મારા મત વિસ્તારની જવાબદારી અને ગંગા નદી માટેનું કામ એક સાથે નહીં થઈ શકે. ઉમા ભારતીએ કહ્યું કે જરૂર પડીએ પ્રચારમાં જોડાઈશ, પણ ચૂંટણી નહીં લડવું. અગાઉ મેં જાહેર કર્યું હતું કે હું ચૂંટણી લડીશ, પરંતુ હવે મારા માટે ગંગા નદીથી વધુ મહત્વનું કંઈ જ નથી. ગંગાજીનો પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 2 વર્ષ સંપૂર્ણ આઝાદી સાથે કામ કરવા ઈચ્છું છું. આખી યોજના તૈયાર છે. કોઈ પક્ષ જ્ઞાતિ સમુદાયને લઈને વિવાદ નથી. પીએમ મોદી પણ ગંગાને સમર્પિત છે. પંજાબ અને હરિયાણાની હાઈકોર્ટે આંદોલનકારી ખેડૂતોને આખરી ફટકાર લગાવી. કોર્ટે કહ્યું કે આ રીતના પ્રદર્શન પંજાબની સંસ્કૃતિ નથી. બાળકો અને હથિયાર સાથે રાખીને પ્રદર્શન કરવું શરમજનક. હાઈકોર્ટે ખેડૂતોને ફટકાર લગાવતા કહ્યું કે તલવાર લઈને શાંતિપૂર્ણ પ્રદર્શન કોણ કરે? નિર્દોષ લોકોને આગળ કરીને પ્રદર્શન થઈ રહ્યા છે. શું તમે યુદ્ધ લડવા જઈ રહ્યા છો? તેવો પ્રશ્ન કર્યો. કથિત લીકર કૌભાંડમાં અરવિંદ કેજરીવાલને કોર્ટનું સમન્સ. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ફરિયાદ પર કોર્ટે સમન્સ મોકલ્યું. રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને 16 માર્ચે હાજર રહેવા જણાવ્યું. કેજરીવાલે વકીલ મારફતે વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ માંગી. સોનાના ભાવમાં સતત તોફાની તેજી. સોનાના ભાવે 67,000ની સપાટી વટાવી. 10 ગ્રામ સોનાનો ભાવ 67,200 થયો. એક સપ્તાહમાં સોનાના ભાવમાં 3,000 રૂપિયાનો વધારો. એમસીએક્સમાં પ્રથમ વખત સોનાનો ભાવ 67,000ને પાર. રાહુલ ગાંધી પર મંત્રી પ્રફુલ પાનસરિયાના પ્રહાર. કહ્યું, રાહુલ ગાંધી કોંગ્રેસને તૂટતી બચાવે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશ એક જ છે. એક ભારત શ્રેષ્ઠ ભારતનો નારો મોદીજીએ આપ્યો. રાહુલ ગાંધીની યાત્રા સામે છોટુ વસાવાએ વિરોધ વ્યક્ત કર્યો. 9 માર્ચે વાસણા ગામે રાહુલની યાત્રા સામે મીટિંગ ગોઠવી છોટુ વસાવાએ કાર્યકર્તાઓને હાજર રહેવા માટે આહવાન કર્યું. ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે કાંતિ ખરાડીનો દાવો, હું કોંગ્રેસમાં હતો, કોંગ્રેસમાં જ રહેવાનો છું. આદિવાસી નેતા તુષાર ચૌધરી પણ કોંગ્રેસમાં જ છે. વધુમાં કાંતિ ખરાડીએ કહ્યું કે આદિવાસી પટ્ટીમાં રાહુલ ગાંધીની યાત્રાથી કોંગ્રેસને ફાયદો થશે. લોકસભાની ચૂંટણીના પરિણામો કોંગ્રેસ તરફથી આવશે. નામ લીધા વગર પરસોત્તમ રૂપાલાના કોંગ્રેસ પર પ્રહાર. એ લોકો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ચૂંટણી લડે છે. આ લોકો વકરો ચાલુ રાખવા માટે ચૂંટણી લડે છે. રૂપાલાએ કોંગ્રેસ પર નિશાન તાકતા કહ્યું કે દુકાન બંધ થાય તો ઉઘરાણી ન થાય, આપણા કરતા પણ વધુ ટાઈટ જભ્ભા પહેરીને આવી જશે.
પરસોત્તમ રૂપાલાના નિવેદન પર કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ કહ્યું કે ભાજપને ગાળો આપે નેતાને લેવાની મજબૂરી હોય એ જ બતાવે છે કે વકરાની કોને જરૂર છે. રોહન ગુપ્તાએ કહ્યું કે ભાજપ મુક્ત ગુજરાત થવાની શરૂઆત થઈ ગઈ છે. ભાજપ 27 વર્ષથી સત્તામાં હોવા છતાં પણ કોંગ્રેસનું નામ લેવું પડે તે ભાજપની મજબૂરી. ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનો મતદારે ઉધડો લઈ લીધો. ધારાસભ્યે કહ્યું કે રોડ ક્યારે બનશે તે મને નથી ખબર, એક એક વસ્તુનો રિપોર્ટ મારે તમને ન આપવાનો હોય. ધોરાજીના ધારાસભ્ય સાથે વાતચીતનો ઓડિયો વાયરલ. સુરતમાં મેમણ મુસ્લિમ સમાજના લોકો ભાજપમાં જોડાશે. એસએમસીના પૂર્વ ડેપ્યુટી ઇજનેર અબ્દુલ હાઈ ઇલ્યાસ ગુલામ બોહરા સમાજના અગ્રણી બીજેપીમાં જોડાયા. મોટી સંખ્યામાં ધોરાજી મેમણ સમાજના લોકો જોડાયા. લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભંગાણ. આપના ઉપપ્રમુખ નાથા ઓડેદરાનું રાજીનામું. નાથા ઓડેદરા સમર્થકો સાથે જોડાશે કોંગ્રેસમાં. ચૂંટણીને અનુલક્ષીને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સંકલ્પ અભિયાનની શરૂઆત કરાવી. આ સંકલ્પ અભિયાનમાં 1 કરોડથી વધુ લોકોને સીધા જોડવામાં આવશે. રાજકોટમાં 2 LED રથ દ્વારા અભિયાન હાથ ધરાશે. રાજકોટમાં ભાજપના નામે પત્રિકા વાયરલ. કોંગ્રેસ નેતાઓના ભાજપમાં જોડાવા મુદ્દે પત્રિકામાં ઉલ્લેખ. ભાજપના મૂળ કાર્યકર્તાઓ માટે 14% અનામતની માંગ. ચૂંટણીઓમાં ટિકિટ માટે અનામત પ્રથા ચાલુ કરવાની માંગ. લોકસભા ચૂંટણીને લઈને બીજેપીએ યુથ પાર્લામેન્ટના માધ્યમથી યુવાઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો. ગાંધીનગર મહાત્મા મંદિરમાં યુથ પાર્લામેન્ટ. દિલ્હી જેવી પાર્લામેન્ટ ગાંધીનગર મહાત્મા મંદિરમાં.